23 વર્ષથી આ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે, જેમાં ચાલુ સાલે આયોજિત નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતભરની 70 ટીમોએ ભાગ લીધો છે, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોગા સરકાર 11 તેમજ વીરમણીભદ્ર 11 ની ટીમે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગત રાત્રે એમએન હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાઈ ગઈ, જેમાં વીરમણીભદ્ર ટીમે પ્રથમ દાવ લઈ નિર્ધારિત 15 ઓવરમાં 197 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ગોગા સરકાર 11 13 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેથી વીરમણીભદ્ર ટીમ ચેમ્પિયન બની હતી. જે વિજેતા ટીમને અહીં ઉપસ્થિત ધારાસભ્ય રણછોડ રબારી, નગરપાલિકા પ્રમુખ હેમંત તન્ના, ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જેકે પટેલ, મનોજ પટેલ, લાલેશ ઠક્કર, મહેન્દ્ર પટેલ વગેરે દ્વારા વિજેતા ટીમને 31,000 નો ચેક તેમજ ટ્રોફી એનાયત કરાઈ હતી, જ્યારે રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂપિયા 21,000 નો ચેક આપી પ્રોત્સાહિત કરાઈ હતી. આઈપીએલ બે તો પતી ગઈ, ટુર્નામેન્ટ હમણાં જ પતી છે. તમે તો બધા જાણકાર હશો, જોતા હશો. તમને અને એમને દેખી મને બહુ એક વાતનો વિરોધાભાસ દેખાય છે. તમારે એક સૂત્ર હતું મને યાદ છે ત્યાં સુધી, કે એ હે ઇન્ડિયા કા ત્યોહાર એમ કરીને જાહેરાત આવતી હતી. પણ મને લાગે છે કે ઇન્ડિયાનો ત્યોહાર ત્યાં નથી, અહીંયા છે. આજે એ તો આપણે સટોડિયાનો ત્યોહાર છે, ત્યાં બધા સત્તા ચાલતા હોય. આપણે આ ફિક્સિંગ થઈ ગઈ, ના ફિક્સિંગ થઈ ગઈ, પણ આ વગર ફિક્સે ખેલ ધીમેથી જો મેચ ચાલતી હોય અને સાચો આનંદ જો લોકોને પ્રાપ્ત થતો હોય તો આ મેદાન ઉપર અહીંયા આજે પ્રાપ્ત થતો જોવા મળ્યો. ત્યારે આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે વિજેતા ટીમને અભિનંદન આપી ક્રિકેટની રમતમાં ખેલદિલીની ભાવના રાખવા ખેલાડીઓને નિર્દેશ કર્યો હતો, પરંતુ રમતોની સાથે તમામ બાબતોમાં ખેલદિલી રાખવાનું કહેતા મંચસ્થ મહાનુભાવોના હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કારણ કે ડાયસ ઉપર ભાજપના પદાધિકારીઓ ઉપરાંત અન્ય મહેમાનો પણ બેઠા હતા. કે આજે દાખલા તરીકે જીતેલી ટીમ બેઠી છે તો બાજુમાં હારેલી ટીમ જે છે એ જીતેલી ટીમને પ્રેમથી અભિનંદન આપે છે. આવું ઘણી ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે. અમને પણ તમારી પાસેથી કંઈક શીખવા મળે, એટલે અહીંયા આવીને બધા જ આવી ખેલ દિલીથી તમામ બાબતોમાં કંઈક આપીશું. અમે જીતીએ તમે આપજો, તમે જીતશો અમે આપીશું. જ્યારે મહેન્દ્ર પટેલ તેમજ રણછોડભાઈ રબારીએ પણ ગુર્જરવાડા યુથ ક્લબ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને બિરદાવ્યું હતું. પણ સૌપ્રથમ તો અભિનંદન એમને આપવા જોઈએ કે જે ગુર્જરવાડા યુવક મંડળે 23 વર્ષ સુધીની સળંગ મજલની અંદર આ સફળ આયોજન કરે છે. સ્પોર્ટ્સ જીવનમાં ધૈર્ય શીખવાડે છે. સ્પોર્ટ્સ જીવનની અંદર ક્યાંક નવી પ્રેરણાની દિશા બતાવતું હોય છે, અને એ ક્યાંક અમારામાં ખામી હોય તો તમારા જેવાને જોઈને અમારામાં પણ એનું રોપણ થાય, એવા સમયની અંદર પણ ક્યાંક પરિવર્તન થાય, જેવી રીતના લાલેશભાઈએ કીધું એ પ્રમાણે.